તો આજે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ની ચર્ચા કરવાની છે એનો પહેલો દાખલો છે અથવા તો નીચેના આપેલા વિધેયનો નીચે આપેલા વિધેયનો નીચે આપેલા વિધેયનો એક્સની સાપેક્ષમાં વિકલિત શોધો એમ એક દાખલો આ છે સાઈન એક્સવેર પ્લસ તો આનો આપણે એક્સની સાપેક્ષમાં વિકલન મેળવવાનું છે એટલે એક્સની સાપેક્ષમાં વિકલન મેળવવાનું આપણે ધારી લીધે ધારો કે ફાય બરાબર સાઈન એક્સક્વેર પ્લસ તો વાયનું એક્સ પ્રત્યે વિકલાંગ કરવાનું તો ડી વાય બાય ડીએક્સ હવે મેં તમને ત્રિકોણ મિત્ર વિધેયમાં વિકલન શીખવાડ્યું હતું કે પહેલાં વિધેયનું વિકલંગ કરવાનું પહેલાં જો ઘાત આપે ને આખાને ઘાત આપે તો ઘાતનું વિકલાંગ કરવાનું પછી વિધેયનું વિકલાંગ કરવાનું પછી અંદરના પદનું વિકલાંગ કરવાનું તો એ ઘાત આપેલ નથી એટલે વિધેયનું વિકલંગ કરો તો સાઇનનું વિકલાંગ કેલું થાય તો કોસ ખૂણો તો એવો ને એવો એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય ચલો સાઇનનું વિકલાંગ વધી ગયું હવે અંદરના પદનું વિકલાંગ એટલે અંદરના ખૂણાનું વિકલન કરો એટલે ડી વાયડીએક્સ એક્સ સ્ક્વેર પ્લસ તો આનું વિકલન જો કરીએ તો કોસ એક્સ 5 પ્લસ ફાઈવ એક્સક્વેર પ્લસ ફાઈનું વિકલાંગ કેટલું થાય તો નું વિકલન તમને ખબર છે કે ઘાતના નીચે ઉતારો ઘાતમાં એકનો ઘટાડો કરતો આનું વિકલાંગ કેટલું ટુ એક્સ પાંચ છે તો આચરનું વિકલાંગ કેટલું તો ઝીરો તો આના બરાબર આપણને શું મળે બોલો આનું જો વિકલન કરીએ તો એ વિકલનની કિંમત કેટલી મળશે આ ટુ એક્સ જે આગળ લખી દઈએ તો ટુ એક્સ કોસ એક્સ પ્લસ આટલું વિકલાન મળે તો ડીવાય બાય ડીએક્સની કિંમત કેટલી મળશે ટુ એક્સ ઇન્ટુ કો સ્કવેર એક્સ પ્લસ વાય આવું જ આપણે એક્ઝામ્પલ લઈએ એક્સ્ટ્રા કે સાઈન એક્સ ની ચાર ગાત વત્તા થ્રી એક્સ સ્ક્વેર વત્તા ટુ એક્સ પ્લસ વન તો વાય બરાબર જો આવું આપેલ હોય તો ડીવાય બાય ડીએક્સ હતો તો આ એક્ઝામ્પલ આપણે ગણીએ તો જુઓ આના બરાબર જો લખીએ તો ડી વાય બાય ડીએક્સ સાઈનનું વિકલંગ કેટલું તો કોસ ખૂણો તો એવો ને એવો એક્સની ચાર ઘાત વધતા થ્રી એક્સ સ્ક્વેર ટુ એક્સ પ્લસ વન ડી વાયડીએક્સ ખૂણાનું વિકલંગ કરો તો એક્સની ચાર ઘાત વધતા થ્રી એક્સ ટુ એક્સ પ્લસ વન તો આના બરાબર જો લખીએ તો કોસ એક્સની ચાર ઘાત વધતા થ્રી એક્સ ટુ એક્સ પ્લસ વન ઇન્ટ એક્સની ચાર ગાતનું વિકલાંગ કેટલું થાય થ્રી એક્સવેર ઘાતના નીચે ઉતારો ઘાતમાં ઘટાડો કરો પછી વધતા ત્રણ આ ઘાત નીચે ઉતારો ત્રણ ગુણ્યા બે કેટલા થાય સિક્સ એક્સ વધતા ટુ એક્સનું એક્સ પ્રત્યે વિકલાંગ તો એક અને વનનું વિકલંગ જીરો તો એક અહીંયા જીરો તો આનું વિકલંગ કેટલું થશે બોલો આનું જો વિકલંગ કરીએ તો કોસ એક્સની ચાર ગાત વધતા થ્રી એક્સ સ્ક્વેર વધતા ટુ એક્સ પ્લસ વન ઇન્ટુ અહીંયા જો લખીએ તો થ્રી એક્સ સ્ક્વેર વધતા સિક્સ એક્સ પ્લસ ટુ તો આનું વિકલન આપણને આટલું મળે તો આવો જો એક્સ્ટ્રા દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે તો હોમવર્કમાં લખી દઈએ વાય બરાબર સાઈન એક્સની સેવનઘાત વધતા ટુ એક્સ પ્લસ વન તો ડીવાય બાય ડીએક્સ આ દાખલો તમારા જાતે ગણમાં હવે જો આપણે આગળ વધીએ બીજું એક્ઝામ્પલ લઈએ આવું આપ્યું હોય કોસ સાઈન એક્સ તો ધારી લે કે ધારો કે y બરાબર કેટલા તો કોસ સાઈનએક્સ તો ડી વાય બાયડીએક્સ તો ડી વાય બાયડીએક્સ હોય તો કોસનું વિકલંગ કે તો માઇનસ સાઈન ખૂણો તો એવો ને એવો એટલે અહીંયા શું લખ્યું સાઇન એક્સ કોષ માટે આખું પદ ખૂણો કહેવાય તો કોસનું વિકલંગ કરીએ તો માઇનસ સાઈન ખૂણો એવો ને એવો પરંતુ હવે આ ખૂણાનું વિકલાંગ કરવું પડે તો ડી વાયડીએક્સ સાઈનએક્સ તો સાઈન એક્સનું વિકલંગ કેટલું થશે કોસેક્ષ તો જો કોસનું વિકલન માઇનસ સાઈન ખૂણો એવો ને એવો હવે સાઇનનું વિકલંગ કરીએ તો માઇનસ સાઈન સાઇન એક્સ અને સાઈન એક્સનું વિકલંગ કેટલું થશે તો કોસ એક્સ તો આનું જો વિકલંગ કરવામાં આવે તો એ વિકલન આપણને આટલું મળે હજુ આપણે એક એક્સ્ટ્રા દાખલો લઈએ ધારો કે આવું આપ્યું હોય કોસ સાઈન ટેન એક્સ આ રીતે છે તો ધારી લઈએ કે ધારો કે વાય બરાબર કેટલા કોસ સાઈન ટેન એક્સ હવે આમ બહારથી વિકલાંગ કરતાં કરતાં અંદર જવાનું તો ડી વાય કોસનું વિકલાંગ કરતો કે લો માઇનસ આ ખૂણો એવો ને એવો એટલે સાઈન ટેન એક્સ એના એ જ લખી દેવાના ચલો કોસનું વિકલાંગ પૂરું થઈ ગયું કોસનું વિકલન પૂરું થઈ ગયું હતું હવે સાઇનનું વિકલન કરો તો સાઇનનું વિકલંગ કેટલું થાય કોસ સાઇનનું વિકલંગ કોસ ખૂણો એવો નેવો એટલે અહીંયા શું લખી દઈશું ટેન ઇન ટુ ટેનનું વિકલન કરવો હવે ટેનનું કેટલું થાય તો સેક્સ વેરે ટેનનું વિકલંગ x તો જો અહીંથી આ ત્રિકોણ વિધેય વિધિનું વિકલન કરો તો આખો ખૂણો કહેવાય આનું જ્યારે વિકલંગ કરો ત્યારે આખો ખૂણો કહેવાય અને આનું વિકલંગ કરો ત્યારે આ ખૂણો કહેવાય એટલે કોસનું વિકલન માઇનસ સાઇન ખૂણો એવો ને એવો ત્યાર પછી સાઇનનું વિકલંગ કોશ ખૂણો એવો નેવો ત્યાં પછી ટેનનું વિકલંગ છે એક્સક્વેર એક્સ અને ખૂણો એવો નેવો અને એક્સનું એક્સ પ્રત્યે વિકલાંગ કેટલું થાય એક થાય એટલે ઇન્ટુ એક લખવાની જરૂર નથી તો આનો જવાબ આપણને આટલો મળશે માઇનસ એમાં તો પહેલાં લખી દઈએ છે એક્સ સ્ક્વેર એક્સ ત્યાર પછી લખી દઈએ કોસ ટેન એક્સ ઇન્ટુ સાઇન સાઈન 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 ટેન એક્સ તો આ રીતે જો વિધેય આપેલું હોય તો એનું વિકલન આપણને આ રીતે મળે તો પછી હોમવર્કમાં આપણે લખી દઈએ વાય બરાબર ટેન સાઈન તો આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે તો આવા વિધેયનો વિકલન આપણે આ રીતે કરીશું ત્યાર પછી ત્રીજો દાખલો તમને આવડે એવો છે તો ત્રીજો દાખલો આપણે તમને હોમવર્કમાં આપી દઈએ તો ત્રીજો દાખલો હોમવર્કમાં ગણી કાઢજો વાત કરીએ હવે ચોથા દાખલાની તો જો ચોથા દાખલાનો આ રકમ આપેલી છે કે સેક ટેન રૂટેક્સ આવી કિંમત આપેલી છે તો આનું આપણે વિકલન કરવાનું તો ધારી લઈએ ધારો કે y બરાબર સેક ટેન રૂટ એક્સ તો ડી વાય બાય ડી એક્સ કેલું તો સેક એક્સ ઇન્ટુ ટેન એક એટલે જો સેકનું વિકલન સેક ઇન્ટુ ટેન પણ ખૂણો આ લખવાનો એક્સની જગ્યાએ આખો ખૂણો લખવો પડે કહેવાય તો ટેન રૂટેક્સ અને અહીંયા પણ શું કહીશું ટેન રૂટ એક્સ ખબર વિકલન શેક ઇન્ટુ ટેન પણ એક્સની જગ્યાએ આખો ખૂણો લખવો પડે તો આખો ખૂણો લખી દીધો તો આ નું વિકલન પૂરું થયું વારો આવ્યો ટેનનો ટેનનું વિકલંગ કર્યું ટેનનું વિકલંગ કેટલું સ્ક્વેર પણ ખૂણો ગયો રૂટેક્સ અને પછી તમારે નું વિકલન કરવું પડે તો રૂટેક્ષનું વિકલંગ કેટલું તો વન અપોન ટુ રૂટ એક્સ આટલું યાદ રાખવાનું રૂટેક્ષનું વિકલંગ કેટલું તો વન અપોન ટુ ચલ નું વિકલન યાદ રાખો નું વિકલન જો કીધું હોય તો વન અપોટ ટુ રૂટચલ ઇન્ટુ ડી બાયશો ડી બાયું વિકલંગ કીધું હોય તો વન અપોન્ટ ટુ રૂટ ચલ ઇન્ટુ ડી બાય આ સૂત્ર યાદ રાખવાનું તમારે તો વર્ગમૂળ ચલ આપેલો હોય તો એનું વિકલંગ કઈથી લખીશું વન અપોન્ટ ટુ રૂટ ચલ અને ડી બાયક્સ ચલ થાય તો ધારો કે તમને આવું આપ્યું હોય

રૂટ શેક એક્સ આપેલું હોય તો આનું વિકલંગ કેલું થાય તો ડીવાય બાય ડીએક્સ રૂટ ચલ તો વન અપોન્ટ ટુ રૂટ ચલ એટલે કે સેક એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ સેક એક્સ ચલનું વિકલંગ કરવાનું તો આના બરાબર જો લખીએ તો વન અપોન્ટ ટુ રૂટ સેક એક્સ અને સેક એક્સનું વિકલંગ કેટલું થાય સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ તો આ રીતે ડીવાય બાય ડીએક્સ આપણને મળે તો આ રીતે તમને વિકલંગ કરતી આવડવું જોઈએ હજુ આના સિવાયના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું અહીંયા આટલા તમારે હોમવર્કમાં ગણવાના દાખલા તો હોમવર્કમાં લખી દો તો હોમવર્કની અંદર વાય બરાબર સેક પછી ટેન પછી અહીંયા લઈએ કોસ એક્સ સ્ક્વેર એક આ દાખલો ગણવાનો તો ડીવાય વાયડી એક્સ વધો પછી વાય બરાબર સેક ટેન કોસ રૂટેક્સ આ બે દાખલા તમારા હોમવર્કમાં ગણવાના છે